हेलो फ्रेंड्स, वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। सो टुडे स्पेशल इज अ टिक्की, एक स्टफ पनीर आलू टिक्की लेवाना छे, जेने तमे स्टार्टर तरीके सर्व करी सको छो, चाट तरीके पण सर्व करी शकाय छे, कोई गेस्ट आव्या होय अथवा तो पार्टी प्लानिंग छे त्यारे खूब ज काम आवशे। सो लेट्स गेट स्टार्टेड। तो फ्रेंड्स, खूब ज इंटरेस्टिंग अने चटपटी स्टफ पनीर आलू टिक्की चाट बनावा माटे आउटर लेयर बनावा माटे आपणे बाफेला बटेका लीधेला छे, साथे कॉर्नफ्लोर लीधेलो छे, अने अंदरना स्टफिंग माटे आपणे पनीर लीधेलू छे, थोड़ा मरचानी पेस्ट लीधेली छे, एक चमची जेटली फ्रेश मलाई लीधेली छे, आ आदू क्रश करेलू छे, थोड़ो मरीनो भूको लीधेलो छे, अने काजू अने किशमिश लीधेला छे, साथे रूटीन मसाला छे संચળ, મીઠું, ધાણા જીરું અને થોડું લાલ મરચું લીધેલું છે। તો સૌથી પહેલા આપણે સ્ટફિંગ બનાવીશું। તો સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા આપણે પનીરને થોડું ખમણી લઈશું। આમાં 50 ગ્રામ જેટલું પનીર લીધેલું છે, હવે તેમાં 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું, 1/2 ચમચી જેટલું ખમણેલું આદું છે, 1 ચમચી જેટલી મરચાની પેસ્ટ છે। આ તમારે તીખાસ વધુ ઓછી કરવી હોય તો કરી શકો છો। 1 ચમચી જેટલા ઝીણા સુધરેલા કાજુ છે અને 1 ચમચી જેટલી કિસમિશ છે, 1 નાની ચમચી જેટલું મરીનો પાવડર લઈશું, સ્વાદ અનુસાર એમાં નમક એડ કરીશું અને બધું જ મિક્સ કરી દઈશું। તો આપણી ટિક્કીનું સ્ટફિંગ રેડી છે, બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું એને। હવે આઉટર લેયર માટે 2 બાફેલા બટેટા લીધેલા છે, 2 ચમચી જેટલો પહેલા કોર્નફ્લોર એડ કરીશું, પછી જો જરૂર પડશે બાઇન્ડિંગ માટે તો ફરીથી એડ કરીશું આપણે, અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું। થોડો મરી પાવડર એડ કરીશું અને આને બધું જ મિક્સ કરી દઈશું પહેલા। તો ફ્રેન્ડ્સ, આપણું ટિક્કીનું આઉટર લેયર પણ રેડી છે, સ્ટફિંગ પણ રેડી છે। કોર્નફ્લોરને થોડો થાળીમાં પાથરી દીધેલો છે આઉટર કોટિંગ કરવા માટે, અને થોડું હાથમાં તેલ લઈ અને આપણે ટિક્કી વાળી લઈશું પહેલા। સૌથી પહેલાં એક મોટા લુવા જેવું લઈશું અને એને આ રીતે થેપી લઈશું, આ રીતે, અને વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું। અને એને વાળી દઈશું આપણે આ રીતે। સ્ટફ ટિક્કી રેડી છે, હવે આપણે તેને આઉટર કોટિંગ કરી દઈએ કોર્નફ્લોરનું। તો એકદમ સરસ ટિક્કી રેડી છે આપણે। આવી જ રીતે આપણે બધી ટિક્કીઓ વાળી લઈશું। તો આપણી ટિક્કી વળાઈ ગઈ છે, હવે આપણે તેને શેલો ફ્રાય કરીશું। આ ટિક્કીનો ટેસ્ટ સૌથી બેસ્ટ ઘીમાં આવે છે, તમે તેલ અથવા બટરમાં પણ લઈ શકો, પણ ઘીમાં સૌથી વધારે સારો ટેસ્ટ આવે છે। પેનમાં થોડું ઘી ગરમ કરીશું પહેલા, અને આપણી ટિક્કીને બંને બાજુએ એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેલો ફ્રાય કરીશું। ઉપર પણ થોડું ઘી એપ્લાય કરીશું, ફ્રેન્ડ્સ આપણી ટિક્કી એક બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, આપણે તેને ફ્લિપ કરી દીધી છે, હવે બીજી બાજુ પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરીશું એને।
फ्रेंड्स 5-7 मिनिट सुधी धीमा तापे आपने शेकी लीधेली छे, एकदम सरस ऊपर नीचे गोल्डन ब्राउन थई गई छे। आ रीते थोड़ू ऊभू राखीने पण एने शेकी लईशुं जेथी काची न रहे एक पण साइड। तमे जोई शको छो एकदम सरस क्रिस्पी आउटर लेयर थई गयुं छे। आपणे तेने एक प्लेट में काढ़ी अने ठंडू करी लईशुं। तो आपणी स्टफ पनीर आलू टिक्की एकदम रेडी छे, जेने आपणे खजूर आमलीनी मीठी चटनी तेमज बे तीखी चटनीओ साथे सर्व करेली छे। बधी चटनीना वीडियोस तमने मैं नीचे डिस्क्रिप्शन बॉक्स में लिंक आपेली छे। साथे डुंगळी अने टमेटू लीधेलू छे, तेमज थोड़ी झीणी सेव लीधेली छे। तो आवी ज रीते नवी नवी डिलिशियस रेसिपीज जोवा माटे रिद्धिस क्रिएटिव किचन ने अचूकथी सब्सक्राइब करजो। फरीथी मळता रहीशुं फ्रेंड्स, आवजो, जय श्री कृष्ण।